સામાન્યકાળના 24મા અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત જાન્વારિયસનું પર્વ ઉજવે છે. આપણી જાતને આપણે કઈ જમીન સાથે સરખાવીશું? સાંભળીએ અને નક્કી કરીએ. સંત લોકકૃત શુભ સંદેશ, અધ્યાય 8, કલમ 4-15. પુષ્કળ લોકો ટોળે વળવા લાગ્યા હતા અને ગામે ગામથી માણસો ઈસુની પાસે આવતા હતા, એટલે ઈસુએ તેમને આ દ્રષ્ટાંત કથા સંભળાવી. એક માણસ બી વાવવા ગયો. વાવતા વાવતા કેટલાક બી પગથી ઉપર પડ્યા. તે પગ નીચે કચરાઈ ગયા અને આકાશના પંખી તે ખાઈ ગયા. કેટલાક બી ખડકાળ જમીન ઉપર પડ્યા અને ઉગ્યા તેવા જ ગરમાઈ ગયા, કારણ ત્યાં ભેજ નહોતો. કેટલાક બી કાંટા ઝાંખરામાં પડ્યા અને તે ઉગ્યા, તેની સાથે કાંટા ઝાંખરા પણ ઉગી નીકળ્યા અને તે રૂંધાઈ ગયા. અને કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને ઉગી નીકળ્યા અને તેને 100 ગણો પાક બેઠો. એમ કહીને તેમણે મોટેથી કહ્યું, જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. તેમના શિષ્યો તેમને પૂછવા લાગ્યા કે આ દ્રષ્ટાંતનો અર્થ શું? ત્યારે તેમણે તેમને કહ્યું, તમને ઈશ્વરના રાજ્યના રહસ્યો જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ બીજાઓને તો તે દ્રષ્ટાંતોમાં જ કહેવામાં આવે છે, જેથી તેઓ જુએ પણ દેખે નહીં અને સાંભળે પણ સમજે નહીં. હવે આ દ્રષ્ટાંતનો અર્થ એવો છે કે બી એ ઈશ્વરની વાણી છે. પગથી ઉપર પડેલા બી એટલે વાણી સાંભળનાર માણસો. પછીથી રખેને તેઓ તેના ઉપર શ્રદ્ધા રાખીને ઉદ્ધાર પામે એ બી કે શૈતાન આવીને તેમના અંતરમાંથી એ વાણીને ઉપાડી જાય છે. ખડકાળ જમીન ઉપર પડેલા બી એટલે એવા માણસો જે વાણી સાંભળતા જ તેને આનંદથી વધાવી તો લે છે, પણ એમને મૂળ હોતા નથી. તેઓ થોડા સમય સુધી શ્રદ્ધા રાખે છે અને કસોટીનો કાળ આવતા પાછા પડે છે. કાંટા ઝાંખરામાં પડેલા બી એટલે એવા માણસો જેમણે વાણી સાંભળી તો છે, પણ આગળ જતા જેમનો વિકાસ ચિંતાઓ, ધન અને સંસારના ભોગ વિલાસથી રૂંધાઈ જાય છે અને કોઈ ફળ પાકવા પામતા નથી. પણ સારી જમીનમાં પડેલા બી એટલે એવા માણસો જેઓ સાચા અને ચોખ્ખા દિલથી એ વાણીને સાંભળે છે અને તેને દ્રઢતાથી વળગી રહી ખંતપૂર્વક સફળ બનાવે છે. રાત દિવસ પ્રભુ ઈસુ સાથે હરનારા ફરનારા શિષ્યો તેમની દ્રષ્ટાંત કથાઓનો અર્થ સમજી શકતા નથી. પ્રભુ ઈસુ તેમને એ દ્રષ્ટાંત સમજાવતા સદભાગી ગણાવે છે. બી વાવનાર માણસના બી 4 પ્રકારની જમીન ઉપર પડે છે અને તેને અનુકૂળ પાક કે ફળ પ્રાપ્ત થાય છે. તેમ જગતમાં પણ ઈશ્વરની વાણીરૂપ બીજ 4 પ્રકારના માનસપટ પર પડે છે, જે તેમના ધર્માચરણ મુજબ ફસલ પ્રાપ્ત કરે છે. જેના દિલ સાચા, શુદ્ધ, નમ્ર અને પ્રભુ પિતાને પસંદ અને પ્રસન્ન કરી શકે તેવા હોય, તેઓ ઈશ્વરના વચનો સાંભળીને તેને આચરણમાં ઉતારી સફળ બનાવે છે. ચાલો ત્યારે આપણું અંતર મનોચક્ષુ દ્વારા તપાસી લઈએ. આપણી શ્રદ્ધાનું ઘડતર અને ધર્માચરણ કયા તબક્કામાં સફળ થઈ શકે? 30 ગણા, 60 ગણા કે 100 ગણા? લોભામણી, લપસીલી, મોહમાયાવાળી જિંદગીમાં આપણું અંતર પ્રભુ ઈસુની વાણી ગ્રહણ કરીને
આત્મિક આધ્યાત્મિક સફળતા કેટલી ઊંચાઈએ પ્રાપ્ત કરે છે તે ચકાસું રહ્યું. દોડે ધન પાછળ તારી પાછળ હું થયો, જગ આખો દોડે ધન પાછળ તારી પાછળ હું થયો, જો ને મારા શ્વાસ હવે તું મારો શ્વાસ જ થઈ ગયો. તરફ હું તારી શરણે થઈ ગયો, જગ આખો છો એક તરફ હું તારી શરણે થઈ ગયો, જો ને મારા શ્વાસ હવે તું મારો શ્વાસ જ થઈ ગયો.
रटण करूं हूं बीजु सगड़ो विसरी गयो नाम ईसु नो रटण करूं हूं बीजु सगड़ो विसरी गयो जो ने मारा श्वास हवे तू मारो श्वास जितई गयो जी।